રાજ્યમાં ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને ચૂંટણી તંત્રની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજથી ઈવીએમ અને વીવીપેટના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી. સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રાખેલ ઈવીએમ વીવીપેટનું આજથી વિતરણ શરૂ કરાયું. 3-4 દિવસ સુધી આ ફાળવણી પ્રક્રિયા ચાલશે. 21 વિધાનસભામાં મોકલવામાં આવશે ઈવીએમ તથા વીવીપેટ. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બુથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. આ તરફ ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં 7 વિધાનસભા બેઠકના 1845 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને 7 વિધાનસભામાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લામાં 7,497 ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. 340 કર્મચારીઓ દ્વારા ઈવીએમની ફાળવણી કરાશે. ભાવનગરના 1,845 મતદાન મથક છે, જેમાં 2,302 બેલેટ યુનિટ અને 2,489 વીવીપેટ મૂકવામાં આવશે. આ કામગીરીમાં આશરે 340 અધિકારી અને કર્મચારીઓ જોડાયા છે. બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો વાયરલ. જાહેર મંચ પર જ પશુપાલકે કોંગ્રેસ નેતાની પોલ ખોલી. ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા. તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો હતો. જાહેર મંચ પરથી ગુલાબસિંહે આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો. જો કે એ જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસિંહ હાંસીને પાત્ર બની ગયા હતા. પશુપાલકે કહ્યું, હા મને તો નફો મળ્યો છે. પશુપાલકના આ જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા. ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા જ ખુદ ફસાઈ ગયા. આ તરફ આ વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો અને જિલ્લાના પશુપાલકોને મળ્યો છે. તેમણે કહ્યું કે મારા ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે. સુરતમાં ઝડપાયું જુગારધામ, તો ભુજમાં જુગારની નવી મોડસ ઓપરેન્ડી. ધાર્મિક યંત્રો દ્વારા થતું રોકાણ. ડાયમંડ નગરી સુરત અને કચ્છમાંથી ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરીને જુગાર રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. સુરતની કાપોત્રા સ્થિત આવેલ ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં ઓનલાઈન યંત્રો બતાવીને રોકાણના 9 ગણા આપવાની લાલચ આપી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસ તે અંગે જાણકારી મળતા જ પોલીસ ત્રાટકી હતી અને ધાર્મિક શ્રીયંત્ર અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ભગવાનના નામ અને ધાર્મિક યંત્રનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા છે. પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો તરફ ભુજના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે જુગારધામ ચાલતું હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા. જો તમારા ઘરે બાવા બનીને કોઈ આવે તો થઈ જજો સાવધાન. લાખોની ઠગાઈ કરનારો ઢોંગી બાવા પકડાયો. સુરતમાં ઢોંગી બાવાએ લોકો સાથે કરી લાખોની ઠગાઈ. જહાંગીરપુરા પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીને મહેસાણાના દહેગામથી ઝડપી પાડ્યો. આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓ વલસાડથી સુરત આવી મંદિર બહાર વૃદ્ધ અને આધેડ વયના વ્યક્તિઓને ટાર્ગેટ કરતા મોંઘીદાટ કારમાં આવી એવી વ્યક્તિઓની રાહ જોતા જેમણે કિંમતી ઘરેણા ધારણ કરેલા હોય, મંદિર ક્યાં છે તેવા સવાલો પૂછી વાતચીત કરી તેમનું વશીકરણ કરી લૂંટતા. ભોગ બનનાર વ્યક્તિને ધુતારો ફરાર થઈ જાય ત્યારબાદ ખબર પડતી કે તેની પાસેથી રોકડ અને દાગીનાની ચોરી થઈ છે. આરોપીઓ વલસાડ, નવસારી, સુરતના મંદિરોને ટાર્ગેટ બનાવતા. જ્યાં ભરૂચ, વડોદરાથી દહેગામ સુધી આરોપીએ 1 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો પણ સામે આવી. પોલીસે આ કેસમાં સીસીટીવીના આધારે એક ઠગની ધરપકડ કરી, જ્યારે 2 આરોપી હજુ પણ વોન્ટેડ હોવાથી પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. ધોરાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જતા દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. ધોરાજીના જેતપુર રોડ પર જ્યારથી આરસીસી રોડ બનાવ્યો ત્યારથી જેતપુરવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે રોડ બિસ્માર હતો ત્યારે સ્થાનિક વેપારીઓને મુશ્કેલી હતી. હવે જ્યારે આરસીસી રોડ બનાવ્યો ત્યારે સ્થાનિક લોકો ત્રાહિમામ છે. અહીં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ જતા રસ્તા પર દૂષિત પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ પર દૂષિત પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો. ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે આવા દ્રશ્યો સર્જાયા.
આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ સમસ્યાને લઈને વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા. 4-5 દિવસ દરમિયાન ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે અને દૂષિત પાણી મુખ્ય માર્ગ પર આવી જાય છે. અહીં ભર ઉનાળી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે, જેથી સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ આવે. ભાવનગરના ગુગામાં ઘેર ઘેર બીમારીના ખાટલા, નાના બાળકોને ઝાડા ઉલટી નાખી. કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર જિલ્લામાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. ઘોઘા ગામના લોકોને છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાએ માનમાં લીધા. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલટી સહિતની બીમારીથી હેરાન પરેશાન છે. દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા 2-3 દિવસથી ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું છે. વધી રહેલા રોગચાળા પાછળ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દૂષિત પાણીને જવાબદાર ગણી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે રોગચાળો ફેલાવા પાછળ પાણી પુરવઠો બોર્ડ દ્વારા ઘોઘાની જનતાને અપાતું દૂષિત પાણી છે. ગંદા પાણીને કારણે ઘોઘામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવવા માટે દર્દીઓની લાઈનો લાગેલી હોય છે. આ તરફ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ડોળું અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જે બિલકુલ પીવા લાયક પણ હોતું નથી. લાંબા સમયથી આવું પાણી આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો અટકાવવા અને દૂષિત પાણી અંગે કોઈ નક્કર કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. 5 વર્ષ બાદ 3 જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓને થશે ફાયદો. રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની મુદત 15 માર્ચથી વધારી 15 મે સુધી કરાઈ છે. પાણી છોડાતા એક અંદાજ મુજબ 13 તાલુકાની 86,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2019માં મે મહિનામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પડાયું હતું. સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાતા મહેસાણાના 3, બનાસકાંઠા અને પાટણના 5-5 તાલુકાને સિંચાઈનો લાભ મળશે. ખેડૂતોને સિંચાઈ માટે 1.5 મહિના સુધી નર્મદાનું પાણી મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોની 1,000 હેક્ટર જમીનને આ પાણીથી સિંચાઈનો લાભ મળવાનો છે. જરૂરી સમયે જ તંત્ર દ્વારા પાણી છોડાતા આ 3 જિલ્લાના ખેડૂતો ખુશ થયા. ઘઉંની મબલક આવકથી હિંમતનગર માર્કેટ યાર્ડ ઉભરાઈ ગયું. માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધા આવક શરૂ થઈ. માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોનો ખડકલો જોવા મળ્યો. જો કે ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે, ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે. 15,000 થી 17,000 બોરી ઘઉંની આવક થતા માર્કેટ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું. ભાવની વાત કરીએ તો 480 થી લઈને 700 રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે અને સામે ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. અધૂરામાં પૂરું 2-2 દિવસથી ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે પડે છે. વરિયાળીના નીચા ભાવે ઊંઝાના ખેડૂતોને ખૂબ રડાવ્યા. આ વર્ષે ઓછા ભાવે વરિયાળી વેચવા ખેડૂતો મજબૂર. મહામહેનતે ઉગાડેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા. મહેસાણાના ઊંઝા પંથકમાં વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા. ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો, જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલખ વાવેતર કર્યું. ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે સારો એવો ખર્ચ પણ કર્યો, પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે. વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોને રાતાપાણી રોવાનો વારો આવ્યો. કેમ કે ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ 3,000 રૂપિયા આસપાસ હતો, જે વરિયાળીનો ભાવ આ વર્ષે 1,000 થી 1,400 અને 1,500 થી 2,000 મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો તો 1,000 રૂપિયા કરતા પણ ઓછા ભાવે વરિયાળી વેચવા મજબૂર બન્યા. ઊંઝા પંથકમાં વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને ટેકાના ભાવ મળવા જોઈએ. તો બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલમાં વરિયાળીના આ ભાવ પોસાય એમ નથી, પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે એને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ જોવા મળી રહી છે, હાલમાં આ જ ભાવ મળી શકે તેમ છે. હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતોને સરકાર પાસે આશા છે કે તેમને તેમના વાવેતર કરેલા પાકના સારા ભાવ મળે. સુરતી વાલીઓની પહેલી પસંદ બની સરકારી શાળા. એડમિશન ન માટે વાલીઓએ લગાવી છે પડાપડી. હાલના સમયમાં સામાન્ય રીતે વાલીઓમાં ખાનગી શાળામાં બાળકને ભણાવવાનો ક્રેઝ છે, પરંતુ સુરતી લાલાઓનો અંદાજ જરા જુદો છે.
અહીં સરકારી શાળામાં બાળકના એડમિશન માટે વાલીઓએ રીતસરની પડાપડી કરી. જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે. સુરતની મોટા વરાછામાં વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ધસારો જોવા મળ્યો. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2000-3000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે. જે ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે 600-700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીં અભ્યાસ માટે મૂકતા હોય છે. આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળામાંની એક છે. રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા હળવા મૂડમાં જોવા મળ્યા. સુરતમાં ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ લીગમાં રૂપાલાએ બેટિંગ કરી પીચ પર ચોગ્ગા છગ્ગા ફટકાર્યા. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજના મતને એન્કેશ કરવા રૂપાલાએ સભા સંબોધી હતી. સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા બાદ રૂપાલા સભા સંબોધવા નીકળ્યા હતા. ખેડાના ગળતેશ્વર તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે રોષ ઠાલ્યો. ઠાસરા ગળતેશ્વરના ક્ષત્રિય આગેવાનો એકત્ર થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આ દરમિયાન ભાજપના કેટલાક હોદ્દેદારો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. ગળતેશ્વર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ રણવીરસિંહ સહિતના કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ગામે ગામ ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવાશે. લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 4 દિવસમાં 1,55,000 ઉમેદવારોએ અરજી કરી જેમાંથી 1,18,000 એપ્લિકેશન કન્ફર્મ થઈ છે. પરીક્ષા માટે કુલ 7.5 લાખથી વધુ અરજીઓ આવવાની શક્યતા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પટેલે આ અંગે માહિતી આપી. ઉમેદવારને કોઈ હાલાકી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધવાના કારણે ફોર્મ ભરવામાં હાલાકી થઈ શકે છે ત્યારે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હસમુખ પટેલે સૂચના આપી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી. માલગઢ ગામમાં અશોક ગેહલોતે સભા યોજી જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોતનું ઉષ્માભેર સ્વાગત કર્યું તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા. સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી. રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારના એંધાણ. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ત્રાટકશે આકાશી આફત. 12 અને 13 એપ્રિલે માવઠાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો માર છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ ત્રાટકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 12 અને 13 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય એવી હવામાન વિભાગે આગાહી કરી. और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. જે સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે તેના પર નજર કરીએ તો 12 એપ્રિલે વલસાડ નવસારી સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે. આ ઉપરાંત 13 એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાંથી ઝડપાયો નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન. બ્રાન્ડેડ કંપનીના નામે ઝડપાયો ગોરખધંધો. ઘી અને જીરું બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો. સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું. સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્લેઆમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખધંધો ઝડપાયો. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખધંધો ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા જેમાં નકલી વિમલ અને શેમ્પુ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરિયલ અને રોલ ઝડપાયા. ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન 1,850 લીટર ડુપ્લિકેટ શેમ્પુનું રો મટીરિયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા. પોલીસે નકલી શેમ્પુ અને પાન મસાલાનો જથ્થો અને રો મટીરિયલ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વિરોધના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરશે જંગી જનસભાનું પણ આયોજન.
રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે, જેમાં રૂપાલા સંબોધન પણ કરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20-25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે અનેક જગ્યાએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024 રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જો કે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ક્ષત્રિયો ઉકળી ઉઠ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરી દીધી. ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. જો કે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે. રાજ્યભરમાં આજે પણ રૂપાલા સામે વિરોધનો વંટોળ રહ્યો. અરવલ્લી, વડોદરા, ખેડામાં વિરોધ થયો. રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અરવલ્લીના ગામડાઓના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોના ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું. 11 થી વધુ ગામોમાં ભાજપ કાર્યકરોની પ્રવેશ બંધીના બેનર લાગ્યા. વાવડી, સરડોઈ, બોલુંદ્રા, મંગલપુર, પીપરાણામાં આ પ્રકારના બેનર લાગ્યા છે. માલજીના પહાડિયા, શીણાવાડ, કંભરોડા, ટુનાદર, ગોકુલ ગામમાં પણ બેનર લગાવવામાં આવ્યા. ક્ષત્રિય આગેવાનોની માંગ છે કે કોઈ પણ પ્રકારે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. આ તરફ વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવી રૂપાલા સામે વિરોધનો વંટોળ સર્જાયો. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે. રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે, ત્યારે ખેડાના ઠાસરા અને ગળતેશ્વરના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ફૂલબાઈ માતાના મંદિરે આગેવાનો એકત્રિત થયા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આગેવાનોએ સંકલ્પ પણ લીધા. રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધના બેનર પણ લાગ્યા. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. એક તરફ દ્વારકાના ભાતીલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો. ગામના પ્રવેશ દ્વાર પર બેનર નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તો બીજી બાજુ કચ્છના અંતરજાળ ગામમાં આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આ તરફ જેતપુરમાં વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું. મહિલાઓ કેસરી સાડી પહેરી વિરોધ કર્યો. તો જૂનાગઢમાં ભાટી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, જેમાં સોડવદર, ડિરવાણ, પસવાડા, વાઘણિયા, મંડલિકપુરના ભાટી ગરાસિયા રાજપૂત સમાજના આગેવાનો જોડાયા. આ તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ કરાયો. વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટના બેનરો લગાવી વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહવાન કરાયું. ગાંધીનગરમાં પણ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે. પેથાપુરમાં ગાંધીનગરના ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક યોજી. રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ દેખાયા. રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કરી ક્ષત્રિયો કલેક્ટરને આવેદનપત્ર આપશે. માત્ર કોંગ્રેસમાં જ નહીં, આપમાં પણ ડખા થયા. બોટાદ આપમાં મોટા પાયે ભંગા. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું. ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રીઓ તેમજ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. આપના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ, મહામંત્રી ઓઢભાઈ ધાંધલ, વિધાનસભા સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ, મહિલા મોરચાના પ્રમુખ પૂરીબેન સાકરિયા સહિતના અન્ય કાર્યકરો ભાજપમાં ભળી ગયા. કેસરીઓ ધારણ કરનાર કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કોઈપણ જાતના કમિટમેન્ટ વગર ભાજપમાં ભળ્યા હોવાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના વિકાસનો વેગ જોઈને કેસરિયા કર્યા. તેઓએ વિપક્ષમાં કામ ન થતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા એંધાણથી બોટાદનું રાજકારણ ગરમાઈ ગયું છે. તરફ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ હાથનો સાથ છોડ્યો. ચૂંટણી પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતા રાજીનામું ધરી દીધું. થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ છોડી દેતા બનાસકાંઠા પંથકનું રાજકારણ ગરમાયું.
પહાડસિંહ બારોટે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને થરાદમાં સીએમની હાજરીમાં પોતાના સમર્થકો સાથે પહાડસિંહ ભાજપમાં જોડાઈ ગયા. રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાથી ધર્મનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે પહાડસિંહે કોંગ્રેસને રામ રામ કરી દીધા. આ તરફ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર અનોખા અંદાજમાં દેખાયા. શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નેતાજીએ મન મૂકીને ડાન્સ કર્યો. જશપાલસિંહ પઢિયાર સમૂહ લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાં સંગીતના તાલે ડાન્સ કરતા નજરે પડ્યા. સમૂહ લગ્નમાં જાનૈયાઓ જશપાલસિંહ પઢિયારને ખભે બેસાડી નચાવ્યા હતા. સીએમની હાજરીમાં બનાસકાંઠામાં ભાજપનો ભરતી મેળો યોજાયો. થરાદમાં કોંગ્રેસ આપના નેતાઓએ કર્યો કિસરિયા. ચૂંટણી આવતા આવતા તો કોંગ્રેસ અને આપના જાણે કે કાંગરાજ કરી ગયા છે. બનાસકાંઠામાં યોજાયેલા ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોએ કેસર્યા કર્યા. થરાદમાં કોંગ્રેસ તેમજ આપના નેતાઓ ભાજપમાં ભળી જતા ચૂંટણી પહેલા બનાસકાંઠાનું રાજકારણ ગરમીના પારાની જેમ ગરમાયું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રહેલા અને કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા ડીડી રાજપૂત ભાજપમાં ભળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહેર્યો ભાજપનો ખેસ. આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ ભાજપમાં જોડાયા. બનાસકાંઠા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રબારીએ પણ કેસર્યા કર્યા. સભાને સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા કે પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા, માન્ય નરેન્દ્રભાઈ ના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે.